નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મણોસરા મૌલિક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ઘણા સમયથી જે નવા પ્રશ્નપત્રની રાહ જોઈ રહ્યા હતા એ ગુજરાત બોર્ડે છે ડિક્લેર કરેલું છે. તો આ પ્રશ્નપત્ર છે શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે છે એ માન્ય રહેશે. તો આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય સામાન્ય પ્રવાહનું છે પ્રશ્નપત્રનો પરિચય થોડોક મેળવીએ. મિત્રો, અહીં કુલ 5 પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. હેતુલક્ષી પ્રશ્નો, અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, લાંબા પ્રશ્નો અને નિબંધ પ્રકારના પ્રશ્નો. બરાબર, તો જનરલ વિકલ્પ વિનાના છે 41 પ્રશ્નો હશે, હેતુલક્ષી પ્રશ્નો હશે, જ્યારે જનરલ વિકલ્પ સાથે એ 49 જેટલા પ્રશ્નો હશે. કુલ મળી એના 30 માર્ક રહેશે. જ્યારે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ વિના એ 20 પ્રશ્ન હશે, જ્યારે જનરલ વિકલ્પ સાથે 21 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે ને કુલ માર્ક છે એના 20 છે. જ્યારે ટૂંક જવાબી પ્રશ્નો એટલે એ જનરલ વિકલ્પ સાથે, સોરી જનરલ વિકલ્પ વિના એ 8-6 જેટલા પ્રશ્નો પૂછાશે, જ્યારે જનરલ વિકલ્પ સાથે 8 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે ને કુલ છે એ 12 માર્ક એના રહેશે. લાંબા પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ વિના એ 6 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે જનરલ વિકલ્પ સાથે એ 8 પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ માર્ક એના 28 રહેશે. જ્યારે નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ જનરલ વિકલ્પ વિના 1 પ્રશ્ન પૂછવામાં આવશે, જનરલ વિકલ્પ સાથે છે એ પણ 1 પ્રશ્ન પૂછવામાં આવશે ને કુલ મળી એના 10 માર્ક રહેશે. એટલે કે કુલ પેપરની અંદર 85 જેટલા અલગ અલગ પ્રશ્નો હશે, એમાંથી 100 માર્કના છે એ પ્રશ્નના ગુણ છે એ બનશે. આગળ આપણે જોઈએ તો આપણે ખ્યાલ જ છે કે જૂની પેપર સ્ટાઇલની અંદર છે એ બી સી ડી અને ડી ઈ એમ કુલ મળી 5 વિભાગ હતા. તો એ જ રીતે અહીં પણ છે 5 વિભાગ રહેશે. એ છે એ પદ્ય આધારિત એટલે કે કાવ્યના પ્રશ્નો હશે, એમાંથી છે 20 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બી વિભાગ છે એ ગદ્ય આધારિત એટલે કે પાઠના પ્રશ્નો હશે, એ પણ 20 માર્કના રહેશે. જ્યારે સી વિભાગ છે એ વ્યાકરણનો આખો વિભાગ છે અને સૌથી વધુ જો માર્ક વિદ્યાર્થીને કવર કરવાના થાય તો એ સી વિભાગ છે સારામાં સારો રહેતો હોય છે. એના છે 20 માર્ક અને આ વ્યાકરણ છે એ પાઠ્યપુસ્તકની અંદરથી પાઠ અને કાવ્ય આ બંનેનું છે એ પ્રશ્ન એમાંથી પૂછવામાં આવશે. જ્યારે ડી વિભાગ છે અર્થગ્રહણ, તો એની અંદર પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ બરાબર એવી રીતે પ્રશ્ન પૂછવામાં એમાં આવશે. કુલ મળીને 20 માર્ક રહેશે. જ્યારે લેખક સજ્જતા છે એની અંદર 20 માર્ક છે, તો એની અંદર નિબંધ પ્રકારનો પ્રશ્ન, અરજી લેખન અને વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય વિશેમાંથી છે કોઈ પણ પ્રશ્ન છે એના જવાબ લખવાના રહેશે. મિત્રો, અહીં જે નવું પેપર સ્ટાઇલ આવેલી છે, તો આ પેપર સ્ટાઇલની અંદર છે જે 1 વર્ષ માટે જે નવો સુધારો થયેલો છે એમાં ખાસ હેતુલક્ષી પ્રશ્નોની માત્રા છે વધારવામાં આવેલી છે. તો અહીં આપણે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે પૂછવામાં આવશે પાઠના અને કાવ્યના. બરાબર, તો અહીં એમાં 1 થી 3 પ્રશ્ન હશે કે બહુ વિકલ્પ જવાબના. આપણે જે એમસીક્યુ પ્રશ્ન પૂછીએ છીએ હોય છે બરાબર, એ છે 3 પ્રશ્ન પૂછવામાં આવશે અને ખાસ કરીને કાવ્યના વિષયવસ્તુ અને હાર્દને આધારિત છે પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, આના માટે મેં થોડાક પ્રશ્ન બનાવેલા છે, હું તમને આગળના વિડીયોની અંદર છે એ મોકલીશ. બરાબર, એટલે શક્ય હોય તો તમે પાસે આ પેપર સ્ટાઇલ છે બીજા વિદ્યાર્થી સુધી પણ એ પહોંચાડજો. મિત્રો, અહીં ખાસ આપણે જે વાર્ષિક પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એનો એક પ્રશ્નપત્રનો નમૂનો આપેલો છે એ જોઈએ. તો એની અંદર જે કેટલીક સૂચનાઓ છે એ જોઈએ તો પ્રશ્નપત્ર છે એ થી એ બી સી ડી ઈ એમ કુલ 5 વિભાગ રહેશે. જે પ્રશ્ન પ્રકાર પ્રમાણે વિકલ્પ આપેલા છે. જમણી બાજુના અંક ગુણભાર દર્શાવે છે અને ભાષા શુદ્ધિ, લખાણ, મૌલિકતા અને ગુણ પ્રાધાન્ય આપવામાં આવશે. મિત્રો, અહીં ખાસ તમારે વસ્તુ જોવાની છે કે એ વિભાગ છે આખો પદ્ય આધારિત એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો પૂછેલા હશે ને કુલ મળીને 20 માર્કનો એ રહેશે. જે આ પેપર નવી પેપર સ્ટાઇલની અંદર સુધારો થયેલો છે એ નવો સુધારો એ છે કે બહુ વિકલ્પ પ્રમાણના પ્રશ્નો છે આ પ્રથમ વખત તમને અહીં આપેલા છે. કુલ તમને 3 પ્રશ્નો હશે બરાબર, અને 3માંથી છે તમારો સાચો વિકલ્પ લખી અને તમારે એમાં જવાબ લખવાનો રહેશે. જ્યારે આગળનો છે પ્રશ્ન કે પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. ખાસ કરીને અમે જે 3 પ્રશ્ન આપેલા છે તો આપણે જે અનુક્રમણિકા છે એમાંથી કાવ્યના કવિ કોણ છે, કાવ્યનો સાહિત્ય પ્રકાર, અથવા તો કાવ્યનું ઉપનામ હોય તો ઉપનામ પણ જણાવવાનું કઈ પૂછી શકે પ્રશ્ન, અથવા તો કાવ્ય છે એ કઈ મૂળ કૃતિમાંથી લીધેલું છે જો એ પણ પ્રશ્ન છે પૂછી શકે. બરાબર, એટલે એના 3 માર્ક રહેશે. જ્યારે આગળનો પ્રશ્ન છે નીચેના વાક્યોનો 1 વાક્યમાં ઉત્તર લખો. તો આપણા જે કાવ્ય છે બરાબર, તો કાવ્યમાંથી 1-1 વાક્યના છે એ પ્રશ્ન હશે અને એના કુલ મળીને 4 માર્ક રહેશે. જ્યારે આગળના જે 2 માર્કના પ્રશ્ન છે બરાબર, એ
કુલ ચાર પૂછાશે, પરંતુ પરીક્ષાની અંદર તમારે છે માત્ર ત્રણ લખવાના છે, બરાબર? એટલે ત્રણ ચાર હશે, ચારમાંથી તમારે ત્રણ લખવાના રહેશે. આગળ આપણે જોઈએ, જો જ્યારે ચાર માર્કનો પ્રશ્ન હશે, બરાબર, સવિસ્તાર નોંધ લખો, તો એ છે કુલ બે પ્રશ્ન પૂછવામાં આવશે, પરંતુ તમારે છે કોઈ પણ એક પ્રશ્ન એમાંથી લખવાનો રહેશે, અને એમાં ચાર માર્ક એના રહેશે. જ્યારે આપણે બી વિભાગ છે, બી વિભાગની વાત કરીએ તો સેમ પદ્યની અંદર હતું એવી જ રીતે છે, ગદ્યની અંદર પણ આવશે, કે પાઠની અંદરથી છે કોઈ પણ એવા ત્રણ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવાશે, અને એમાંથી તમારે છે કોઈ પણ ત્રણમાંથી ચારમાંથી કોઈ પણ એક સાચો જવાબ તમારે લખવાનો રહેશે. પછી આવશે આપણે જે અનુક્રમણિકાની આગળ વાત કરેલી હતી, કે અનુક્રમણિકાના પ્રશ્નો, બરાબર. તો અનુક્રમણિકાની અંદર એમાં ત્રણ પ્રશ્ન હશે, કે પાઠના લેખક કોણ છે, પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, પાઠ છે કઈ મૂળ કૃતિમાંથી લીધેલો છે, એવા ત્રણ પ્રશ્ન હશે. એમાંથી ત્રણે ત્રણના તમારે સાચા જવાબ લખવાના રહેશે. જ્યારે એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યના ઉત્તર લખો, એ પ્રશ્ન છે, કુલ ચાર પ્રશ્ન પૂછાશે, એમાં ચારે ચાર તમારે ફરજિયાત લખવાના રહેશે, અને ચાર માર્ક એના મળશે. જ્યારે બે માર્કના પ્રશ્ન છે, એ કુલ ચાર પ્રશ્ન પૂછાશે, અને એમાંથી કુલ તમારે ત્રણ પ્રશ્ન લખવાના રહેશે, બરાબર, એને કુલ એના છ માર્ક રહેશે. જ્યારે સવિસ્તાર ઉત્તર છે, ઉત્તરનો પ્રશ્ન છે, એ કોઈ પણ બે પ્રશ્ન પૂછાશે, અને એની અંદર તમારે છે એ એક ચાર માર્ક એના મળશે. આગળ આપણે સી વિભાગ જોઈએ. હવે તો સી વિભાગ છે, ખાસ મિત્રો, સૌથી વધુ જો તમારે માર્ક કવર કરવા હોય તો સી વિભાગ તમારા માટે સૌથી સહેલો, ઓછું લખશો અને વધુ માર્ક મળશે. જ્યારે એ વિભાગને બીજા વિભાગ છે, એને થોડુંક વધુ લખવું પડે અને માર્ક પણ ઓછા મળતા હોય, પણ સૌથી વધુ ઓછું લખવાનું અને વધુ માર્ક જો તમારે વિદ્યાર્થીને કવર કરવા હોય તો સી વિભાગ ઉપર વધુ તમારે આધાર રાખવો જોઈએ. તો સી વિભાગની અંદર છે સમાનાર્થી શબ્દ છે, તમારે જે આ શબ્દની જે હાર છે એ તો લખવાની, પણ સાચે સાચે એનો ક્રમ છે, આપણે ઘણી વખત નાના હતા ત્યારે જે લીટી દોરીને કરતા હતા એ વસ્તુ નહીં, પરંતુ એનો સાચો જવાબ છે કનક છે, તો કનક તો સુવર્ણ, બરાબર, ને પછી હેમ, એ રીતે છે તમારે એક સાથે એક પંક્તિની હારની અંદર છે તમારે લખવાના રહેશે. ખાસ પાંચ હશે તો કુલ મળીને તમારે કોઈ પણ ચાર લખવાના, એને આધારે છે તમને બે માર્ક મળશે. પછી બીજો પ્રશ્ન છે કે વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં, એ રીતે વાક્ય ફરી સુધારીને લખવાનું થઈ છે. કુલ પાંચ આપેલા હશે, કોઈ પણ તમારે છે એ ચાર લખવાના રહેશે, એટલે કહી શકાય કે એક વાક્ય સાચું પડે તો એનો અડધો માર્ક મળી શકે, કુલ મળીને ચાર માર્ક એના રહેશે. આગળ જોઈએ, પછી છે શબ્દ સમૂહ માટેનો શબ્દ. મિત્રો ખાસ વસ્તુ મહત્વની, કે શબ્દ સમૂહ માટેનો શબ્દ છે તો એમાં તમારે ક્રમ નંબર આપી અને જે સાચો જવાબ હોય એ સાચો જવાબ જ લખવાનો છે. આખે આખું પંક્તિ લખીને પછી છે એનો જવાબ નથી લખવાનો, શક્ય હોય તો એ જ વસ્તુ સાચો જવાબ લખશો તો તમે પેપર જોવા માટે પણ છે એ સરળતા રહી શકે. કુલ પાંચ આપેલા હશે, કોઈ પણ તમારે ચાર લખવાના છે, અને એના આધારે છે તમને કુલ બે માર્ક મળશે. જ્યારે એક 46 અને 47 નંબરનો પ્રશ્ન છે, તળપદર શબ્દ છે, તો તળપદા શબ્દનો છે તમારે સાચો અર્થ લખવાનો છે, બરાબર, તો એનો એક માર્ક તમને કુલ મળીને મળશે, એટલે કે એક સાચો શબ્દ લખશો તો તમને અડધો માર્ક મળશે. પછી સાચી જોડણી છે, કુલ ત્રણ પૂછેલી હશે, 48 થી 50 નંબરની ત્રણ પ્રશ્ન પૂછેલા હશે, એમાંથી તમારે કોઈ પણ સાચી બે લખવાની છે, એના આધારે છે તમને બે માર્ક મળી શકે. પછી છે કૌંસની અંદર જે સૂચના આપી છે એ પ્રમાણે છે વાક્યની અંદર સુધારા વધારા તો ખાલી જગ્યા પૂરવાની થતી હોય છે, બરાબર, તો આમાં કા વાક્યની અંદર વિશેષણ શોધવાનું રહેશે. પછી છે ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું રહેશે. વાક્યની અંદર નિપાત લખો, નિપાત શોધવાનો રહેશે, અને ખાલી જગ્યામાં નિપાત મૂકવાનો રહેશે, બરાબર. એટલે આ અલગ અલગના પ્રશ્નો પૂછેલા હશે. પછી છે 55 નંબરનો પ્રશ્ન છે, વાક્યમાં કૃદંત શોધવાનો છે. પછી છે 56 નંબરનો પ્રશ્ન, વાક્યમાં કૃદંત શોધો, બરાબર, અને 57 નંબર છે, વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો. મિત્રો અહીં ખાસ એક મિસ્ટેક થયેલી હશે મારા ખ્યાલ પ્રમાણે, કદાચ વાક્યમાંથી કૃદંતનો શબ્દ શોધવાનો હશે, બરાબર. પછી છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. મિત્રો ખાસ વસ્તુ મહત્વની છે, ઘણી વખત પેપર ની અંદર વિદ્યાર્થીઓ છે માત્ર વાક્યનો અર્થ, શબ્દ વાક્ય આપેલું હોય તો એનો અર્થ લખે છે અને વાક્ય પ્રયોગ કરતા હોતા નથી, એટલા માટે છે એનો પૂરો માર્ક મળી શકતો હોતો નથી. એટલે ખાસ મિત્રો આ ખાસ વસ્તુ સમજવી, કે રૂઢિપ્રયોગ આપેલો હોય તો રૂઢિપ્રયોગ લખી એનો અર્થ લખવો, અને અર્થ પછી એનો વાક્યની અંદર રૂપાંતર ફરજિયાત એને કરવાનું થાય ત્યારે જ છે એનો એક માર્ક મળતો હોય છે. એટલે અહીં ત્રણ આપેલા છે, કોઈ પણ તમારે છે એ
બે લખવાના રહેશે. જ્યારે આગળનો પ્રશ્ન છે કે વાક્યમાં કૌંસમાં દર્શાવ્યા પ્રમાણે સૂચના પ્રમાણે ઉત્તર લખો, બરાબર. વાક્યમાં લેખન રૂઢિ સુધારો, કે લખવાની અંદર કઈ વસ્તુ ભૂલ રહી ગયેલી હોય તો તમારે શી સુધારીને લખવાની રહેશે, જે વાક્ય ભાષા સુધી બોલવાની અંદર અહીં ભૂલ રહેલી હશે તો એ સુધારવાની છે. પદક્રમની અંદર સુધારો, તો પદક્રમ એટલે કે આ શબ્દો છે આગળ પાછળ એ થઈ ગયેલા હશે તો એ સુધારવાના થશે. અને વાક્યની અંદર પ્રત્યયો, તો પ્રત્યય છે એ તો પ્રત્યયની અંદર એમાં નોની નું ના થી થકી વડે જેવા પાછળના જે પ્રત્યયો છે સુધારીને તમારે લખવાના રહેશે. અને ખાસ મિત્રો મહત્વનું તમારા માટે જો કેવું હોય તો એ કે તમારા પેપરની અંદર જ એના જવાબ છુપાયેલા હોય તો કેવું હોય, તો સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો અને સાદા વાક્ય કે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવો, કે એની અંદર જે સંયોજકના શબ્દો હોય છે એકની અંદર ઉમેરવાના થશે અને એકની અંદર છે એ સંયુક્તના શબ્દો છે એ એમાંથી કાઢવાના રહેશે. એના આધારે છે તમને અહીં છે આખે આખા 4 માર્ક છે આસાનીથી તમે મળી શકે છે. આગળ છે વિભાગ ડી અર્થગ્રહણ. ખાસ તમે 9મા 10મા ધોરણની અંદર પણ છે એ મિત્રો તમે શીખેલા છો કે કાવ્ય આપેલું હશે તો કાવ્યની અંદરથી જે 5 જેટલા પ્રશ્નો હોય તો 5 પ્રશ્નમાંથી છે એ તમારે એના પ્રશ્નનો જવાબ લખવાના રહેશે. ખાસ મિત્રો મહત્વનું કે કાવ્યને યોગ્ય શીર્ષક આપવું જરૂરી છે, શક્ય હોય તો 2 થી 3 શીર્ષક આપવા, જેને આધારે છે આપણે એક કદાચ એક શીર્ષક યોગ્ય ન લાગે પેપર જોવાના વ્યક્તિને તો બીજું એના જવાબની અંદર બની શકે, બરાબર. એટલે શક્ય હોય તો 2 થી 3 જેટલા શીર્ષકો આપવા. એવી રીતે ગદ્યખંડ હશે તો ગદ્યખંડની અંદરથી પણ છે એ તમારે એ 4-5 જેટલા જે 6 જેટલા પ્રશ્નો હશે, બરાબર, તો એની અંદરથી એ પ્રશ્ન લખવાના રહેશે. અને એવી રીતે છેલ્લો પણ એવો પ્રશ્ન હશે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, તો ગદ્યખંડ હોય તો ગદ્યખંડને પણ છે એ 2-3 જેટલા શીર્ષક આપવા, જેને કારણે છે એ પ્રશ્નનો જવાબ સાચો પડી શકે. પછી આવે છે ખાસ કરીને સંક્ષેપીકરણ. જો મિત્રો ખાસ વસ્તુ મહત્વની છે, સંક્ષેપીકરણની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે સંક્ષેપીકરણ છે એ 1/3 ભાગનો જે સંક્ષેપીકરણ હોય છે અને સાથે શીર્ષકની વાત કરે છે, એટલે મોટાભાગના વિદ્યાર્થી મિત્રો છે શીર્ષક લખતા નથી, એટલે શીર્ષક ખાસ લખવું જરૂરી છે મિત્રો. આગળ આપણે જોઈએ વિભાગ ડી, બાકી રહી ગયેલું છે કે ગદ્યખંડને કાળકથન રીત પ્રમાણે વિચાર વિકાસ ક્રમમાં ગોઠવો. આખે આખું જે આ જે 4 લીટી છે એ આખે આખી જે એક એક સાદા વાક્ય રૂપે હશે અથવા સંયુક્ત વાક્ય રૂપે હશે, તો તમારે છે પાઠ્યપુસ્તકને આધારે તમારે આખા એના યોગ્ય ક્રમની અંદર છે તમારે એને ગોઠવવાનું રહેશે, બરાબર. અને એની અંદર એના 5 માર્ક રહેશે. અને છેલ્લો વિભાગ છે ઈ વિભાગ લેખન સજ્જતા, તો એની અંદર તમારે કોઈ પણ એક અરજી કરવાની રહેશે, તો અરજી છે એ ખૂબ જ સહેલી છે મિત્રો અને એના 5 માર્ક રહેશે. જ્યારે વાદાત્મક ગદ્ય છે ને ભાવાત્મક ગદ્ય છે, બરાબર, તો એના પણ છે 5 માર્ક રહેશે. ને છેલ્લો પ્રશ્ન મિત્રો એ છે નિબંધ લખવાનો, ને કોઈ પણ છે 250 શબ્દની અંદર અંદાજિત આપણે કહી શકીએ 2 થી 3 પેજ જેટલા છે એ પેજની અંદર તમે નિબંધ લખશો તો આસાનીથી છે તમને 7-8 કે 8 માર્ક સુધી છે તમે એ પેપર માર્ક છે તમને મળી શકે છે, બરાબર. આવી રીતે છે મિત્રો આપણું ધોરણ 12નું ગુજરાતીનું 1 વર્ષ માટેનું જે આ પ્રશ્નપત્રને સુધારો કરેલો છે આ પ્રશ્નપત્ર આવું હતું, બરાબર. તો આ મિત્રો ખાસ મિત્રો આની અંદર નવો જે સુધારો કેવો હોય તો જે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો આવેલા છે તો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે નવો સુધારો થયેલો છે, બરાબર. મિત્રો આ વિડીયો છે અન્ય વિદ્યાર્થી સુધી પણ પહોંચાડો, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. આભાર.